भारत माता की, भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टी ना सर्वे वरिष्ठ नेतागण आ चूंटणी में विधानसभा ने लोकसभा ना भारतीय जनता पार्टी ना सौ उम्मीदवारों अने विशाल संख्या में अमने बधाने आशीर्वाद आपवा माटे पधारेला वाला भाईओ अने बहनों हनुमान जयंती हमणां ज गई छे पंचमुखी में बराबर करी दू के नहीं पाटण वाला तो पंचमुखी वगर पगलू ही न भरे आपड़ी आ धरती आसुरी तत्वों संहार करनार मां भगवती महाकाली अने पंचमुखी हनुमान जी महाराज आ धरती ने वंदन करू छु अने पाटण आवीए एटले पाटण नगरी नी जाहो जलाली सिद्धराज जयसी एटले आम पग मुकता ज गुजराती अस्मिता नु जाने स्वर्ण पुष्ट आपणी सामे एक पछी एक खुलवा माडे। आप विचार करो 600 वर्ष सुधी जे धरतीए गुजरात नी राजधानी तरीके समग्र गुजरात नु मार्गदर्शन कर्यु अने देश अने दुनिया में आगवी ओळख उभी करी एवी आ पाटण नी धरती अने जूना जमाना ना पाटण ना लेखो में तो लख्यु छे 84 चौक 52 बजार अने सोना चांदी नी टंगसाळ आ पाटण नी ओळख अने मारो पण जरा निकट नो नातो रह्यो छे तमारा बधा जोड़े भला पाटण मां अहीं अमारुं रहेवानुं थतुं કાગડાની ખડકી સોનીવાળો ખીજડાની પોળ બધું એવું ને એવું છે કે બદલાઈ ગયું અને ત્યાં ઓલા ફાટિયાર દરવાજે નાગર લીમડીમાં બધા એ દૂધની ચકચકતી બરડી લઈને દૂધ ભરવા જતા હતા હવે તો ડેરીઓ આવી એટલે કદાચ દૂધ ભરવા વાળું થતું નહીં હોય પણ લોકો દૂધ ખરીદવા ત્યાં આવતા લાઈન લગાવતા અને હાજે ચતુર્ભુજ બાગમાં સોડા પીવાની પછી એ ચાલે છે કે બધું બંધ થઈ ગયું હવે તો પાટણ બદલાઈ ગયો છે કારણ મને વર્ષો થઈ ગયા એટલે અને મને બરાબર જો નાનો હતો મિલન ટોકી છે એની સામે એક નટવરલાલ સુથારની ફોટોગ્રાફીની દુકાન હતી કદાચ મેં જીવનમાં સ્ટુડિયોમાં પહેલો ફોટો પાટણમાં આ નટવરલાલ સુથારના સ્ટુડિયોને પણ પાડ્યો હતો ભાઈઓ બહેનો ગુજરાતનો કોઈ ખૂણો એવો નહીં હોય કે જેની મારા મન મંદિરમાં અસર ન હોય છાપ ન હોય અને પ્રેરક ઘટનાઓ ન હોય
અને એમાં આ ધરતીમાં હું જન્મ્યો ઉત્તર ગુજરાતે મોટો કર્યો મને બરાબર યાદ છે વીર માયાની વાત કરીએ વીર માયાની ટેકરીની ચર્ચા થતી જો કોઈ પૂછનારું નહોતું વિજયકુમાર ત્રિવેદી સહિત અનેક મોટા મોટા દિગ્ગજો અહીંયાથી પેદા થયા પણ જ્યારે ધરતીથી જોડાયેલ અહીંનું સંતાન એ જ્યારે મુખ્યમંત્રી બન્યો તો વીર માયા ટેકરીનું મહાત્મ્ય શું છે અને વીર માયાનું કેટલું મોટું બલિદાન હતું એને જીવતું કરવાનું કામ કર્યું આ રાણીની વાવ આગે મોદીએ પછી આઈને બનાવી ભાઈ પણ આજે જાહો જલાલી છે કે નહીં હાજ પડે લોકો ત્યાં આંટો મારવા જાય છે કે નથી જતા અને વર્લ્ડ હેરિટેજમાં એને સ્થાન મળ્યું અને હવે તો આખું હિન્દુસ્તાન નોટો ઉપર એક બાજુ ગાંધીજી ગુજરાતના તો બીજી બાજુ રાણકી વાવ અને આ બધું કર્યું ત્યારે તમારામાંથી કોઈને મેમોરેન્ડમ પણ નહોતું આવવું પડ્યું ભાઈ આ બધું એટલે માટે થતું હતું કે તમારી વચ્ચેનો જણ ત્યાં બેઠો છે ઉત્તર ગુજરાતના સંતાન તરીકે ગુજરાતના સંતાન તરીકે આપનો મારી પર જેટલો હક છે મારો પણ ખરો કે નહીં એવું ના ચાલે ધીમું ધીમું બોલો એ ના ચાલે અને હકના નાતે એક દીકરા તરીકે જ્યારે તમારી પાસે આવ્યો હોઉં ત્યારે મારે ભાષણ કરવું પડે આ વખતે જ્યારે પાર્ટી મારા કાર્યક્રમો બનાવતી હતી ત્યારે ગુજરાત ભાજપના લોકોનો મારે આભાર માનવો છે કે એમણે મને કહ્યું કે સાહેબ તમે ગુજરાતમાં બહુ ઓછા આવો તો એ ચાલે દેશમાં તો વધારે ફર્યા કરજો ને ગુજરાત સંભાળી લઈશું અમે અને ખરેખર એમની લાગણી હતી કે હું ગુજરાત માટે સમય ન આપું તો ચાલે પણ મારા મનમાં હતું કે મારે મારા લોકોના દર્શન તો કરવા જ જોઈએ અને એટલે એક પ્રકારે મારા માટે ચૂંટણી સભા નથી આ તો જેમણે મને મોટો કર્યો એમના દર્શન કરવાનો અવસર છે અને સામાન્ય રીતે કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે આપણા વડીલોને પગે લાગીને એમના આશીર્વાદ લેતા હોઈએ છે જન્મદિવસ હોય કોઈ શુભ કામ કરતા હોઈએ એમ મારે માટે પણ વડીલ કહો તોય તમે મારા ગુરુજન કહો તોય તમે મારા સાથી ગોઠિયા કો તોય તમે અને એટલે આશીર્વાદ તમારી પાસે લેવાનું મન સ્વાભાવિક થાય અને એ અર્થમાં આજે હું આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું કે આપ સમગ્ર ગુજરાત એવા આશીર્વાદ આપે કે દેશને ક્યારે ટોણો મારવાનો મોકો ના રહેવો જોઈએ ભાઈ